बेसारे तूने बाय ए दादा लखमण पुत्र कृष्ण ઊંડવી ગામે આય સને 1703 બેસારેલ તુને બાય લખમણ પુત્ર કૃષ્ણે હો આ દુહોઈ વાતની સાક્ષી પૂરે છે જ્યાં 71 માં હાજરા હજુર કુંજાય છે સાગરના હિલોળા વાળી સિંધના બેડા વાળી માં 71 તો હાજરા હજુર છે ઊંડવી માં મારી હાજરા હજુર કુંજાય છે માં તો વાણવટી કહેવાય સિંધની શિકોતર કહેવાય પણ એના પરચા કેવા એ સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ તાબેના ભાવનગર પાસે ઊંડવી ગામ છે જ્યાં શિકોતરમાં પ્રગટ પૂંજાય છે અરે જ્યાં પંચમીયા જોગી સમાજમાં રાવળ દાદા કૃષ્ણ દાદા થઈ ગયા રાવળદેવ એનો પરિવાર હાલમાં મોજૂદ છે એ કૃષ્ણ દાદા મોમાય માના પરમ ઉપાસક હતા પોતાની કુળદેવી માં મોમાય એનું અહોની સ્મરણ કરે માતાજીને પૂછીને પાણી પીવે માતાજીને પૂછીને પગ ભરે બસ તુહી માં તુહી માં તુહી માં તુહી માં પોતાની હાથની હથળીમાં દીવા કરે માતાજીની આરતી ઉતારે બસ મામય પોતાનું જીવન બની ગયું છે જગદંબાના ઉપાસક કૃષ્ણ દાદા માતાજીને પ્રાર્થના કરે છે પૂજા કરે છે કેવું બોલ્યું હે માં જગદંબા મહામાયા મહામોમાય મારા કુળની દેવી તમારા કરુણાનો કોઈ પાર નથી હે માં તમે તો દયાના સાગર છો પાપીઓનો નાશ કરવા વાળા અને સર્વ જગતનું રક્ષણ કરનારા છો માં માં અરે તમે તો અંતરની વાતને જાણનારા મારું આખું કુટુંબ તમારી સેવા ભક્તિમાં શાંતિથી જીવન વિતાવે છે હું તો બસ બહુ બહુ તમારી સેવા ભક્તિ માગું છું માળી દયા કરજો ને દયા રાખજો બસ હે માં હું તો ભવો ભવ તમારી ભક્તિ માંગુ છું મારી દયા કરજો બસ જગદંબાને વિનંતી કરે બચપણથી જ માતાજીની ભક્તિ કરે છે ભગવો ભેદ ભોય પથારી કરીને સુવે છે જ્યાં સુધી દાદા જીવા ત્યાં સુધી ભોંય પથારી કરીને સુતા નિમાધારી હતા 71 માને પ્રગટ થવું છે બેસવું છે બને છે કેવું બરોબર અધરાતનો સમય થઈ ગયો છે કૃષ્ણ દાદા રાવણ ભગવો ભેખ આહા 71 માં સપનામાં દર્શન આપે છે જગાડે છે કૃષ્ણ દાદા મારા ભગવા ભેખ કૃષ્ણ રાવણ સૂતો છો કે જાગે છો કોણ કોણ માં માં આપ કોણ છો હું સિંગના બેડાની સિકોતર હું સાગરના હિલોળાની સિકોતર ખમ્મા ખમ્મા મારી ખમ્મા જય હો તમારી જય હો માં જય હો તમારી રાવણ દેવ
હું તમારી અખંડ ભક્તિ જોઈને પ્રસન્ન થઈ છું. તમને કંઈક કહેવા આવી છું. તમે મોમાઈના ભગત છો, ઉપાસક છો. મારે તમારા હાથે બેસવું છે દીકરા. મારે પ્રગટ થવું છે. મારે ઉંડવીના અખાડે પ્રગટ પ્રમાણ દેવા છે. ખમા મારી, ખમા. જય હો તમારી, જય સિકોતરમાં. ઉંડવીના અખાડા વાળી જય હો તમારી. સાંભળો ભગત, તમારા વંશના જે મારા નીતિ નિયમમાં રહેશે એના ધાર્યા કામ પાર પાડીશ. એ મારા નામનો દોરો અથવા ટેક આપશે તો ગમે તેવા દુઃખ હશે એને હું મટાડીશ. જે મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખશે એના મનના મનોરથ પૂરા કરીશ. વાંજિયાને ઘેર પારણા બંધાશે, મૂંગા બોલતા થશે અને ગમે તેવા અસાધ્ય રોગ હશે એને હું પલવારમાં મટાડું તો માનજો કે હું ઊંડવીના અખેડા વાળી સિકંદર બોલી હતી. હે મારી માં, આ બધું હું જાણું છું, પણ આ જગત માનશે? સાંભળ મારા ભેગ કરશન રાવણ, આજ હું તારી દેવી આદિ અનાદિ ઈશ્વરીય મહામાયા જોગ માયા સિકંદર દેવી બોલું છું. હા જો સાંભળ, હું તને વર્તારો આપું, એંધાણી આપું. તને પીપરનું ઝાડ દેખાય છે? હા મારી, હા દેખાય છે. તો સાંભળ મારા દીકરા, ઈ પીપરના ઝાડ હેઠે અમારી ચાર દેવીઓની ખાંભ્યું છે. ઈ દટાઈ ગઈ છે. એની માથે દરિયાનું પાણી અને રાબડ ચડી ગઈ છે. એની કોઈ નિશાની રહી નથી. પણ તું જાઈશ એટલે ત્યાં કંકુનો હાથીઓ કરેલો હશે, સોપારી અને દીવો જગતો હશે. ત્યાં પાંચ હાથ જમીન ખોદશો એટલે ચાર દેવીઓની ખાંભીઓ પ્રગટ દેખાશે. એમાં પેલી ખાંભી ખોડિયારની, બીજી મારી સિકોતરની, ત્રીજી દેવી કાળકાની અને ચોથી બુટ ભવાની, અને અમારી સાથે આવેલા પઠ્ઠા પીરની ખાંભી અલગ છે. એની સ્થાપના કરજો. અમારા પ્રગટ થયાની નિશાનીઓ અમર રહેશે. જે કોઈ ભગત મારી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખશે એની હું રખેવાળી કરીશ. જે કોઈ પાંચ ખોબાધૂળ મારા તળાવને પાળે નાખશે અથવા દૂધ ધરશે એના દરેક પ્રકારના દુઃખો મટાડીશ, સંકટમાં સહાય કરીશ. કાનમાં સરદ કે શરીરે શીળા જેવું નીકળ્યું હોય તો એ દરદ હટાવીશ ભગત. આ બધાય મારા પ્રમાણ છે. ભલે ભલે મારી, ભલે. જય હો તમારી. જય ઊંડવીના અખાડા વાળી સિકોતર માં. જય હો તમારી. જય હો મારી. હે ઊંડવીના અખાડા વાળી, જય હો તમારી. આવી વાતો બની છે. પછી તો હવારનું ટાણું થયું, ભલે ઉજ્યા ભાણ ભાણ તુમારા હમણાં દિવસ મરણ લગી માન રાખ્યું. એ ધરતીની માથે હુરીજના અંજવાળા પીડ્યા છે. બન્યું કેવું? બરોબર આવા વખતે આવા સમયે થોડાક માલધારી ભરવાડ ભાઈઓ, જે માલકિયા કુટુંબ, પોતાના માલ ઢોર ઘોળીને ઊંડવી ગામે થઈ નીકળે છે. દેહમાં દુકાળ પીડ્યો છે, વર્તવા થાય છે, પણ ઊંડવી તળાવની પાળે આ માલધારીઓ પડાવ નાખે છે. સિકોતર માનો આશરો એમ કહીને લાંબા પંથનો થાકોડો ઉતારવા રોકાણા માલધારીઓ રૂડો રૂપાળો તળાવનો કાંઠો છે. આ બાજુ કરશન દાદા ગામના અમુક મોટેરા માણસોને, દેવી ભક્તોને જાણ કરે છે, વાતો કરે છે. બાપા, મને મને માં સિકોતર સપનામાં આવ્યા અને આવા પ્રગટ પ્રમાણ આપ્યા. હું તો આખા ગામને કહેવા નીકળ્યો છું, જાણ કરું છું. બને છે એવું દાદા રોજના નિયમ પ્રમાણે માતાજીની સેવા પૂજા આરતી કરી અને સિકોતર માના તળાવ બાજુ આવે છે. જે જે માણસોને સાચી વાત લાગી એ શ્રદ્ધાળુ ભગતો આવ્યા. જો બાપા, હું ઘણી વાર કહું છું, આ તો દેવીનો ઇતિહાસ છે અને બધો શ્રદ્ધાનો વિષય છે. ઘણા ન પણ આવ્યા કે આ કદાચ સાચું હોય આવું.
તળાવની પાળે ભેગા થયા છે બધા, ભેળા ભરવાડો માલકિયા ભાઈ એ દાદાની પાસે આવ્યા. તો દાદા આ ભરવાડ ભાઈને બધી વાત કરી, હકીકત કરી, આવું બન્યું. માં શીખો ત્યારે પ્રમાણ આપ્યું છે, ત્યારે માલકિયા ભાઈ જે હતા એને કૃષ્ણ દાદાને કીધું, દાદા સાંભળો, હા તમે કહો છો સામેની પુરાતની પીપરના ઝાડે છે ટૂંકુનો સાથીઓ ને એક હોપારી ને એક દીવો ઝૂકતો હોય ને આ તમે બધી વાત હાંસી કરો છો દાદા, પણ અમે કેમ માનીએ? શિકુતર માં કહી ગયા છે, કહી ગયા હોય તો આ અમારા ભાઈઓ ને ઊંડવી ગામ આખું જોવે એમ. દાદા જાહેર માં કઈક પ્રમાણ બતાવો નહી? ભલે બાપલા ભલે, હાલો જેવી માં શિકોતર ની મરજી બીજું. દાદા એક કામ કરો, તમે એમ કરો, તમે માં તો માં છે, પેલા ઉભો રહો આમ જુઓ, આ અમારી ગાયના ધણના ટોળામાં ઘણી કાન કુવારી ઓડકી વાંસળીઓ છે, અમે સાંભળ્યું વાંસળીઓ કોઈ દી વિયાતી નથી, પણ જો કદાચ માતાજી જો તમે કયો ને આ બધું હાંસુ હોય ને, તમે તો ભગત છો ને, તો એ પાંચ છ કુવારી ઓડક્યું છે ને એ વાંસળીઓ, જો એ સત્ય હોય ને તો દાદા આમ જુઓ એના આંચળ માંથી દૂધ ની ધારાવો ઉછોટ ને તો અમે માનીએ કે તમે તમને શિકોતર માં મળ્યા, એંધાણી આપી તો હાંસુ માનીએ અમે. લ્યો બોલો. ભલે બાપા ભલે, પણ માતાજીના પારખા કરાય નહી. ના ના દાદા, પણ આ તો ભાઈ શિકોતર માં હાજરા હાજુર છે, જો માતાજીની એમની દ્રષ્ટિ હશે તો જરૂર ભગવતી લાજ રાખશે. હા એ શિકોતર તારા ભાનાની લાજ રાખજે માવડી. હા જય માતાજી જય માતાજી. મારે તો તમારો આશીર્વાદ, મારી લાજ રાખજો, તો એ વાડા માંથી ગાયના ધણના ટોળા માંથી એમાં કે 500 ઓડક્યું વાંસળીયું જે હતી ને એ દોડતી દોડતી પૂંછડા ઉલાવતી ઉલાવતી આવી. હો ઊંડવી જઈ અને રાવળ દેવ ને પૂછવું છે, જાણવું છે આનો ઇતિહાસ તો અદભુત છે. બોલો શિકોતર માની જાય, શિકોતર માની જાય. આહા કૃષ્ણ દાદા એ હવે ગોઠી ભક્તો ને ગામના માણસોને વિનંતી કરી, બાપા કોઈ દિવસ દેવના પારખા લેવા નહીં, જાઓ બાપા હવે આ વાંસળીયું જીવશે ત્યાં સુધી દોવા આપશે, વાંસળીયું કોઈ દી વિયાશે નહીં, આ મારો ભેખનો બોલ છે. હાલો હવે પીપરના ઝાડ હેઠે આમ સૌ ગામ લોકો અને માલકિયા ભાઈ પીપરની હેઠે આવ્યા છે, નિશાની પ્રમાણે કુંકુનો સાથીઓ સોપારી જગતો દીવો જોયો, અને પણ જ્યાં પાંચ હાથ જમીન ખોદીને તાતો માતાજીને પ્રગટ જોયા. હો જય જય કાઢજો. અને કુવારી વાંસળીઓના દૂધથી માતાજીની ખાંભીઓને એમ કહેવાય છે સ્નાન કરાવ્યા સંપૂર્ણ વિધિપૂર્વક. એ શિકોતર માની મૂર્તિની કૃષ્ણ દાદાએ સ્થાપના કરી પધરાવી. હે માતાજીના પછી તો ગુણગાન ગવાણા, સિંધની શિકોતરના ગુણગાન ગવાણા, ઊંડવીના અખાડા વાળીના ગુણગાન ગવાણા. હે માં તું તો હાજરા હજુર છો, આવો માં શિકોતર વેલા આવો, ખોડિયાર માને હારે લાવો અને એ બુટ ભવાની નહીં લાવો મારી. હે મહાકાળી તમે પધારો, એમ ચાર ચાર દેવીઓની ખાંભીઓ પ્રગટ થઈ ગઈ છે ને જગદંબાના ગુણગાન ગવાય છે.
કોતર માં વેલાયાવો એ ખુડિયાર માને સાથે લાવો એ શી કોતર માં વેલાયાવો ખુડિયાર માને સાથે લાવો માતાજી શિકોતરમાં પ્રગટ થયા છે, પછી તો કરશન દાદા રાવળ ત્યાંને ત્યાં માતાજી પાસે રોકાઈ ગયા. હાલમાં પણ તેમનો પરિવાર શિકોતરમાની સેવા પૂજા આરતી કરે છે. માતાજી પાસે રહીને અખંડ સેવા સમરણમાં પછી તો કરશન દાદા પોતાનું જીવન વિતાવે છે, એ પવિત્ર જીવન. અને જગદંબા તો જાગતી દેવી સિંધ ના બેડા ની શિકોતર માં કઈક દુખિયા ના દુઃખ દર્દ મટાડે છે. પ્રગટ પ્રજા પૂરે છે, માનવી ના ધાર્યા કામ પાર પાડે છે. આવી જાગતી જોગમાયા ઊંડવી માં પૂંજાય છે. બને છે એવું માતાજીને લીલા કરવી છે. અમુક સમય જાતા
એ ઊંડવી ગામમાં અને આજુબાજુના ગામમાં મરકીનો ભયંકર રોગ ફાટી નીકળ્યો. અને મરકીનો રોગ, આહા, માણસો ટપોટપ મરવા મળ્યા, બચા એટલા ભાગવા મળ્યા. ઉગરવાનો કોઈ ઉપાય હૂજતો નથી. પણ ત્યારે ગામના કોઈ ગલધેરાએ ભલામણ કરી, ભલામણા આપણા ગામમાં શેકોતરમાના પૂજારી કરશન દાદા રાવણ ભગવો ભેખ, હાલો એની પાસે જઈ કઈક રસ્તો ઉધાર છે. અને શેકોતર માં તો દુખિયાની બેલી છે. આવું વિચારી ગામના બે પાંચ માણસો ને મોટેરાવો છે એ કરશન દાદાની પાસે આવે. જય માતાજી, કરશન દાદા, જય શિકોતર માં, જય શિકોતર માં ભાઈ, જય માતાજી, જય માતાજી. દાદા રાવણદેવ, જય માતાજી. તમે તો માતાજી ના પૂજારી છો. બસ દાદા, શિકોતર માને પ્રાર્થના કરો, આ અમે બધા આવ્યા છીએ ને આ ગામને મરકીના રોગ માંથી બચાવો દાદા. હા દાદા, આવા ભયંકર રોગ માંથી ઉગારો, મા શિકોતરને વિનવો દાદા, વિનવો. અમે ગરીબ માણા દાદા, અમે ગરીબ દર્દીનો વૈદ તો મા શિકોતર છે. હા દાદા, અમારા નમૂળિયાની મૂડી. હે મા, તું તો અમારા અંધાની અંધા લાકડી દાદા. પાછું હે શિકોતર મા, તમે બેલ પે નહીં આવો તો બીજું કોણ આવશે દાદા? દેવીને મનાવો, અમારા અંતરનો પોકાર સાંભળો, અમારા અંતરનો પોકાર સાંભળો દાદા. માતાજીને વિનવો દાદા. ખમા, ખમા, જાઓ સિંધના બેડા. હું સિંધના બેડાની શિકોતર, હું દરિયાના દરિયાના હિલોળાની શિકોતર, હું ઊંડવીના અખાડાની શિકોતર. ખમા, 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 ખમા મારી, ખમા શિકોતર મા, ખમા. દયા દયા કરો મા, દયા કરો, ઉગારો માતાજી આ રોગમાંથી અમને સાવો પાડો. ખમા, ખમા, તમે તમે ગામની ભરતી દૂધની ધારાયુ દેવરાઓ, અને અને કાચા સૂતરના તાતણા મારો, એટલે એટલે મરકીના રોગને જળ મૂળમાંથી ઉખાડીને પગાવી દો. આ મારી શિકોતર દેવના વસન છે. ખમા, 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 આ મારા વસન છે શિકોતર દેવના. ખમા, ખમા, વધાઈ. આ માતાજીના કહેવા પ્રમાણે જગદંબા આવીને કહી ગઈ, પછી તો ક્યાં ખામી રહે. ગામની ફરતી દૂધની ધારાવાળી અને હુતરનો તાતણો માર્યો, અને માતાજીએ ઊંડવી ગામને એમ કહેવાય છે કે મરકીના રોગમાંથી બાપા ઉગારી દીધો. જેને જેનો આશરો મા શિકોતરે ગામને બચાવી લીધું. માતાજીનો જય જયકાર થયો. જગદંબા તો જાગતી દેવી. માતાજીએ પછી તો બહુ પ્રતાપ કર્યા, પણ પછી તો વાંધ્યાને ઘેરે પારણા બંધાય, કોઢિયાના કોઢ મટે, આંધળાને આંખું મળે, પાંગળાને પગ મળે, નિર્ધનિયાને ધન મળે. ટૂંકામાં કહું તો કોઈ તરફનો આધાર ન રહ્યો હોય પછી તો એ માણા ઊંડવી આવી જાય ને, અને શિકોતરના પગમાં વાવી બે આહુડા પાડી દે કે હે સિંહના બેડા વાળી, ઊંડવીના ખડા વાળી, કરશન દાદાની દેવી, અમારા દુઃખ મટાડજે તો એ આહુડા લૂસી નાખે હો એવી મા શિકોતર. જાગતી દેવી ઊંડવીના અખાડા વાળી કુંધાય છે, અને કરશન દાદા શિકોતર માની આરતી ઉતારે ત્યારે તો એની શોભા અદભુત હોય હો. માતાજીની આરતીઓ થાય છે.
सारे कोर माताजी नो जय जयकार थई रह्यो छे, माताजी ना गुणगान गवाई रह्या छे, प्रगट प्रचार पुराय छे, जागती ज्योत मां सिकोदर हाजरा हजूर पूंजाय छे, कृष्ण दादा ना वेणे वातू करे छे, पण दिवस गणता मास गया अन वर्षे हातरिया सौरत भूली साहिबा नाम विसर, समय काल जातो जाय छे, देह से खोलियों से तो बदलावू पड़े से, पवित्र जीवन जीवता जीवता माताजी ने सेवा करता करता रावल देव कृष्ण दादा एम कहवाय से के एने तो जीवता समाधि लीधी आवा माताजी ना परम उपासक दादा ने समाधि हाल में लीमड़ा नी हेठे मौजूद छे, जेना दर्शन थाय से एनी घणी मानताई आवे से, बस विश्वासे वळगी रहो तो करशे शिकोतरमा काम, पण धन्य से ऊंडवी धाम के सतनो बेली मां शिकोतर, एम कहवाय छे। पछी समय काल जाता घणाय समय ने माथे राणा कुटुंबमां सगरामजी बापू थई गया, जे शिकोतर माना परम देवी उपासक हता, हाइये होठे माताजी शिकोतर नु स्मरण करे राजा सुखी एनी प्रजा सुखी पवित्र राणा सगरामजी परोपकारी जीवन जीवता, क्यारेक क्यारेक माताजीनी पासे पोते रोई पड़ता आने प्रार्थना करता, पोते कहता, हे मां शिकोतर, तमारी दयानो कोई पार नथी माड़ी, हे मां ऊंडवीना अखेड़ा वाली, सिंधना बेड़ा वाली, सागरना हिलोड़ा वाली, सौ मानव ऊपर मेहर करो मारी रक्षा करो, तमारी दया थी दीकरी मानबा बेन ने सासरे वड़ावी घणो दाइजो दीधो, मां ई बद्धो परताप तमारो छे, मारवाड़ मा डूंगरपुर ना रजवाड़ा मा दीकरी ने कोई वात नी उणप न रहे, माळी ई तारे जोवानू छे, ई तमारी ज दीकरी छे मां, एनू जतन करजो मां शिकोतर, तमारी लीला अपरंपार छे मां, अपरंपार, हे मां शिकोतर तारी लीला अपरंपार छे, बने से एवू आ बाजू मारवाड़ ना रजवाड़ा मां ई डूंगरपुर ना सासरियामां मानबा बेन सुखी जिंदगी जीवे छे, दीकरी हाहरे वळावी, समय आवे छे नवरात्रिनो, नोरताना दिवसो आव्या, आसोना नोरता, माताजीना नव नव दिवसना नवला नोरता उजवाय छे, अखंड दीवा माना घीना बळे छे, शुं स्वभाव बनी छे, ઈ આંબાના પાનના તોરણ અને ટોટલે ટોટલે જ્યાં દીવા મુકાણા છે, કંકુના હાથિયા પુરાણા છે, જગદંબાના ગુણગાન ગવાઈ રહ્યા છે, અખંડ દીવડાનો ઝગમગાટ અને ધૂપનો ધમધમાટ, માના રૂડા કળશ થપાય છે, જવારા વવાય છે, અને બેનું દીકરી હું તો માતાજીના ગરબા ગાય છે, રાહડે રમે છે, માતાજીની માંડવી મૂકી છે, અને એ માતાજીના માંડવડા નવરંગા નાખ્યા છે, અને દીકરીયું ગરબે રમે છે,
मना माडुडे हे मना माडुडे गरबो जाय मोरे खमासी को तरमा सिंधवाळे खमा खमासी को तरमा सिंधवाळे हे मानो माडवडो नवरंगो मानो माडवडो नवरंगो हे मना माडुडे हे मना माडुडे गरबो जाय मोरे खमासी को तरमा सिंधवाळे खमा खमासी को तरमा सिंधवाळे गरबे रमवानो भाभी साहेब गरबे रमता वमता आवड़े छे के गरबे रमता तो आवड़े ज ने हमारा गाम उंडवी मा शिकोतर मा साक्षात छे हाजरा हजूर परचा पूरे छे पियर मा गरबे बहु रमे आमे शिकोतर मा ना मडले पियर मा गरबे रमाय तो सासरिया मा गरबे नो रमाय भाभी साहेब माताजी ना गरबे तो सौ कोई रमे ई तो ठीक नणंदबा पण हूँ ज्या गरबे रमी ई शिकोतर माना मडळे ઊંડવી ગામે પીપરના ઝાડ ને સોનાના પાન છે અને ત્યાં એક તળાવ છે ઈ ચોખ્ખા ઘીનું ભરેલું છે અને સાચા મોતીડાની પાળો બાંધેલી છે હાલેલે હાલેલે આવું તે કઈ હોતું હશે ભાભી આવા માતાજી કે હોય અરે આવું કોઈ દિવસ બને જ નહીં ગપ્પા મારો માં ભાભી સાહેબ તમારું મગજ ખસી ગયું છે કે શું
મગજ નથી ખસી ગયું નણંદબા? શિકોતરમાની મહેર છે, લીલા લહેર છે, એટલે આવું મારું પિયર લાગે છે. ઓહો, શિકોતરમાની મહેર છે, લીલા લહેર છે, એટલે તો આવું મારું પિયર લાગે છે. માનમાં બેનના મુખમાંથી આવા વચનો નીકળી ગયા. વાત કરતા તો વાર લાગે. એ નણંદે હાહુ ને હાહુ એ હહરા ને એમ કરતા કરતા તો આખા રજવાડાને ખબર પડી ગઈ કે માનબા વહુના પીરીએ હોણાના પાનની પીપર ઘીનું સરોવર એની મોતીડે બાંધેલી પાલ્યું છે. નગરમાં ચર્ચામણી થવા તો ઘણા લોકો હાંસી ઉડાડે છે. અરે આ તો કળજુગ છે, કળજું આવું કોઈ દિવસ બને નહીં. રાજાના કાન પંભેર્યા. આવી વાતું થાય તમારા રાજમાં? કઈક હે રાજા, વિચાર કરો, કોક બ્રાહ્મણને મોકલો અને ખબર કવરાવો કે આવશે હાસું છે કે ખોટું. તો જાઓ, જઈને ઊંડવી ગામે તપાસ કરો, પૂરી ખાતરી કરીને આવો બ્રાહ્મણ દેવ કે આ બધું બરોબર છે. જો બરોબર હોય તો એની નિશાની, એનું પ્રમાણ લેતા આવજો. જાઓ. બરોબર હોય તો એની નિશાનીનું પ્રમાણ લેતા આવજો. હુકમ છૂટી ગયો. એક બ્રાહ્મણ મારવાડથી ઊંડવી ગામે સૌરાષ્ટ્રમાં આવે છે. પણ હાલતા હાલતા એ પંથ કાપ્યે જાય છે. મનમાં વિચાર કરે છે આવું બધું હશે, પણ રસ્તામાં ખૂબ થાક લાગ્યો. બ્રાહ્મણ ભાલ પંથકમાં ભૂલો પડ્યો છે, માર્ગ મળતો નથી. પરસેવે રેબજેબ લોથપોથ થયેલો બ્રાહ્મણ ભૂખ્યો તરસ્યો એક ઝાડવા હેઠે બેઠો બેઠો વિચાર કરે. હે ભગવતી શિકોતર માં, હું તો બાલમાં ભૂલો પડ્યો, તું મારા દેખાડ માં મારા દેખાડ. અરે હું તો તારી ચિઠ્ઠીનો ચાકર છું. ગરીબ બ્રાહ્મણ ઉપર દયા કરો માં, દયા કરો. ગરીબ બ્રાહ્મણ ઉપર દયા કરો. આમ કરતા કરતા બ્રાહ્મણને ઊંઘ આવી ગઈ. પણ અહીંયા મારવાડમાં માનબા બેન માં શિકોતરને પ્રાર્થના કરે છે. હે માં, મારી લાજ રાખજે. માં, જ્યાં સુધી ઊંડવીથી બ્રાહ્મણ પાછો ના આવે ત્યાં સુધી અન્ન પાણી મારા માટે અગ્રાજ છે. માં, તારી આ ગરીબડી દીકરીની લાજ તારા હાથમાં છે. માં શિકોતર, હું તો ગાંડી ઘેલી અજ્ઞાની તારી દીકરી છું. મને બીજી કાંઈ ખબર પડતી નથી માડી. હું તો તારી સેવા પૂજા અને સમરણ ચૂકતી નથી. મારા અંતરનો પોકાર સાંભળજે માડી. ભગવતી ઉમા ભવાની, જગત જનની ચોક માયા, મહામાયા, પરમ કૃપાળુ પરમેશ્વરી, લાજ રખણી દેવી, દેવાધી દેવી સર્વોપરિ શિકોતર માં, મેં તો તમારા ઘણા પરચાની વાતો સાંભળી છે. દરિયામાંથી તમે જગડુસા શેઠના વાણ તાર્યા, બુટતા બાળકને બચાવી, સિંહમાંથી જાહલને બચાવી, તો હું પણ એક અબળા તમારી દીકરી છું. માં શિકોતર માં, મારી ચૂંદડીમાં સત હોય તો મારી લાજ રાખજો, મને ઉગારજો. હે ઊંડવીના અખેડા વાળી, જો હું મારા સાસરિયામાં ખોટી પડીશ તો હું મારા પ્રાણ કાઢી નાખીશ. તમારા આધારે મારા બોલેલા બોલ તમારે સાચા કરવાના છે. માં, હું ધા નાખું છું. શિકોતર માં, મારી લાજ તારા હાથમાં છે. માં, તમે મને નહીં ઉગારો તો હું જીભ કચડીને મરી જઈશ. માં, thank you.
સાદરે દયાળી દેવી અટકે વેલેરા માડિયા જોરે અટકે વેલેરા માડિયા જોરે મુરે દુખિયારી માની તીતરી રે મુરે દુખિયારી માની તીતરી શીકો તરમાં સમરે દેજો સાદરે દયાળી દેવી અટકે વેલેરા માડિયા જોરે અટકે વેલેરા માડિયા જો મારવાડમાં માનબા બેન સિકોતર માને પ્રાર્થના કરે તો આ બાજુ ભૂલો પડેલો બ્રાહ્મણ ભાલમાં સૂતો છે. માનબા બેનની પ્રાર્થના સાંભળીને માતાજીએ લીલા કરી. બ્રાહ્મણ જાગીને જોવે છે તો કોઈ ગામનું પાદર દેખાય છે. તપાસ કરી તો ખબર પડી કે આજ ઊંડવી ગામ છે. માતાજીની દયાથી બ્રાહ્મણ સિકોતર માના મંદિરે પહોંચી ગયો. પણ ત્યાં જઈને જોવે છે તો તલાવડી પાણીથી ભરેલી છે, પાળ પણ ધૂળની બાંધેલી છે, પીપરના ઝાડ પણ
લીલા સમખંજાર હતા, માનબાના કહેવા પ્રમાણે અહીંયા કાંઈ હતું નહીં, બ્રાહ્મણે કાંઈ ખાયું નહીં. મહારાજાને બતાવવા માટે તળાવમાંથી પાણીનો લોટો ભર્યો, પાળેથી બે ચાર ખોબા ધૂળ લીધી, થોડાક પીપરના પાંદડા લીધા, નિશાની રૂપે બતાવવા બધું ખડિયામાં ભરી અને બ્રાહ્મણ રસ્તે ભીડ્યો. પણ રસ્તામાં દાતા મનમાં વિચાર કરે છે, નિશાસો નાખ્યો. ઓહો, અરે રે રે, આટલા બધા પાંદડા, આ બધી ધૂળ, આ બધું ઉપાડવું એના કરતા બે ચાર પાંદડા ને ખૂબો ધૂળ બહુ થયું. પણ હવે રાજમાં મારે મોં હું બતાવું? પણ ભાઈ, આ તો રાજાનો હુકમ છે, શું કરવું? ઓહો, બહુ થકી ગયો. હવે આ ઝાડ હેઠે ઘડીક વિસામો ખાઓ. હે માતાજી, દયા કર, માં ઝટ મારવાળ પોગાય મારી, ઝટ મારવાળ પોગાય. હે માં, ઝટ મારવાળ પોગાય, એમ કરતા કરતા બ્રાહ્મણ સૂતો છે. માં, શિકોતર તો કરુણાની મૂર્તિ છે. બ્રાહ્મણ થોડીક વારે જાગ્યો, જોયું તાકો પોતાનું ગામ નજર સામે દેખાય છે, શિકોતરમાં લીલા કરે છે. બ્રાહ્મણે ઉતાવળે પગ ઉપાડ્યા, ગામમાં આવ્યા ત્યાં તો સંધ્યા થઈ ગઈ છે, સીધા પોતાના ઘરે આવ્યા. આખી રાત માંડ માંડ અજંપામાં વિતાવી, પણ સવારમાં દીવ ઉગ્યો, બ્રાહ્મણ રાજની કચેરીમાં આવ્યો. એ ડુંગરપુરના રાજાની કચેરી અકડેઠ ભરાણી છે. આવી બ્રાહ્મણ રાજાને વાત કરે છે. આવો આવો ભૂદેવ, પધારો પધારો. કેમ, ઊંડવી ગામે જઈ આવ્યા? હા મહારાજ, ઊંડવી ગામે જઈ આવ્યો. એમ, તો વાત કરો ભૂદેવ, ત્યાં તમે શું જોયું? બાપુ બાપુ, તળાવ તો છે પણ પાણીથી ભરેલું છે. પીપરનું ઝાડે છે પણ તેના પાન સોનાના નથી, લીલા કંજાર જેવા છે. અને તળાવની પાયડ પણ ધૂળની જ છે, માટીની બાંધેલી છે. ભલે ભૂદેવ, ભલે ભલે, તમે નિશાની રૂપે સાથે કઈ લાવ્યા છો? હા મહારાજ, જો જો આ પાન, આ તળાવનું પાણી અને અને આ તળાવના પાળની ધૂળ. બ્રાહ્મણે આ ત્રણેય વસ્તુ જ્યાં રાજાની સામે મૂકી, ત્યાં તો બાપા જેમ માનબા બેન બોલ્યા થાય એ જ વસ્તુની હકીકત બની. મા શિકોતર માનો ચમત્કાર થયો. માતાજીએ માનબા બેનની લાજ રાખી. રાજાએ જોયું, ત્યાં તો નજરની સામે હોનાના પાન દેખાણા, તળાવનું ઘી દેખાણું, હાથ મોતીડા દેખાણા. માનબા બેના બેન શિકોતર માએ સત્ય કરી બતાવ્યું. બસ માનબા બેન તો માતાજીને હાથ જોડે છે, માં ત્યાં મારી લાજ રાખી. હે માં શિકોતર, માં તમે મારી લાજ રાખી માડી, તમારી દયા અપાર છે. અશક્ય વસ્તુને શક્ય બની દેખાડી તમે માં. હે શિકોતર માં, તમે તમે ગરીબ દીકરી ઉપર દયા કરી માં. માં આજથી આજથી કેવળ હું તમારી જ ભક્તિ કરીશ માં, તમારી જ ભક્તિ કરીશ. જય હો માં, જય હો માં શિકોતર, જય શિકોતર માં, જય શિકોતર માં. આવી વાતો બની છે. મહારાજા બોલ્યા હતા કે માનબાના વેણ હાંચા પડે તો ઊંડવીએ માતાજીએ દર્શને જવું, ગામનો સંઘ લઈ પછી તો માનબા સહિત હો દર્શને આવે છે. પણ રસ્તામાં કેવું બને છે, એક મરી ગયેલી ગાય પડી છે, અપશુકન થાય, હવ ઉભા રહી ગયા. માનબા બેન આવીને જોવે છે. હે જોગમાયા શિકોતર માં, જો મેં તમારી નિસ્વાર્થ ભાવે ભક્તિ કરી હોય તો માં
હું તમારું નામ લઈને આ પાણીની અંજળી ભરી મરી ગયેલી ગાય પર છાંટું છું. ત્રણ વખત તમારું નામ બોલું માડી ગાય માતાજીને બેઠા કરો. જય શિકોતર માં, જય શિકોતર માં, જય શિકોતર માં, જય હો મહા, જય હો મહા, જય હો મહા. બોલો બોલો સૌ શિકોતર માતની જય. શિકોતર માતનો જય જયકાર થયો. ગાય જાણે આળહ મરડી બેઠી થઈ. સંઘના માણસો માનબાના પગમાં પડ્યા. શિકોતર માના પ્રચારની વાત ગામે ગામ થવા માંડી અને સંઘ આવે છે દર્શન કરવા. માનબા બેન આવે છે. પછી તો હોવ બાપા ઊંડવી ગામમાં સંઘ આવી ગયો છે. સંઘના માણસોએ સાચી શ્રદ્ધાથી જોયું ને તો એ પાણીનું ભરેલું તળાવ હતું, છતાં ઘેનું ભરેલું દેખાણું. પાન ઇનાઈ જ હતા, છતાં એવી દ્રષ્ટિ ગઈ, માતાજી માથે શ્રદ્ધા જાગી, વિશ્વાસ જાગ્યો તો એ પાન પણ સોનાના દેખાણા, મોતીડાની પાળ દેખાણી. આ બધો શ્રદ્ધાનો વિષય છે બાપા. જો હૈયાના ભાવથી જો કરો, હાથ લો તો ઢીંગલો ચિથરા તણો ધ્રુજે. બસ વિશ્વાસ બેહી જાય ને તો ખોટું હોય તોય હાંસું લાગે. લેખમાં મેખ મારે એ સિંધના બેડાની શિકોતર, સાગરના હિલોળાની શિકોતર. ઈ તો પાણીનું ઘી બનાવે, ઘોડીના મોતીડા બનાવે અને પીપરના પાન હોય એને સોનાના કરીને બતાડે. સંઘના માણસોએ માતાજીના દર્શન કર્યા. બસ એ જાગતી જોગમાયા. ઊંડવી ગામે હાજરા હજુર પૂંજાય છે. માં શિકોતર કહે ભક્તોના ધાર્યા કામ અને વણ ઉકેલ્યા કાજ. પાર પાડે માના પારે શ્રદ્ધાળુ ભક્તો ઘણા આવે. કોઈ હાલતા દડતા આળોટતા બસ હૈયામાં દર્શનની ધામ. હે માં તું મારી લાજ રાખજો. અને જગદંબા તો દયાળી છે, દુખિયાનો બેલી છે. શિકોતર માં તમે એ સાચું ઘી બનાવ્યું. શિકોતર માં તમે બોલો. શિકોતર માત કી જય.